હલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ એકલે સ્કૂલ ખર્ધાવતી અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન પ્રકરણ છે સત્તરમો અને પ્રકરણનું નામ છે કુદરતી વનસ્પતિ વનસ્પતિ કુદરતી વનસ્પતિઓ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર કેટલીક બાબતો જોઈ ગયા છે કે કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા વિશે ચર્ચા કરી ગયા છે અને વિદ્યાર્થી મિત્રો વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતો પ્રદેશમાં વનસ્પતિની જળ વનસ્પતિનો ઝડપથી વિકાસ થાય છે આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે અહીં તમે વરસાદનું પ્રમાણ દર્શાવતો નકશો જોઈ શકો છો વિદ્યાર્થી તમે એને ધ્યાનથી નિહાળશો વધુ વરસાદ કયા રાજ્યમાં કયા રાજ્યમાં પડતો હોય છે તે તમે આ નકશા દ્વારા માહિતી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો તમે જશો સોથી બસો સોથી બસો સોથી બસો સેમી ધરાવતો વરસાદ જે છે એ તમે આ રાજ્યની અંદર જોઈ શકો છો આ રાજ્ય દર્શાવવામાં આવ્યા છે હવે તમારે નોંધ કરવાનું છે નોટબુકની અંદર કે કયા રાજ્યમાં વધુ વરસાદ પડે છે તે વિદ્યાર્થી મિત્ર આગળ આપણે જોઈએ કે ભારતમાં લગભગ પાંચ પાંચ હજાર જાતના વૃક્ષો થાય છે તેમાંથી લગભગ ચારસો પચાસ જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર અલગ અલગ વનસ્પતિઓ છે ઔષધિઓ તમને ઔષધિઓ તમને જોવા મળે છે અલગ અલગ અને એમાંથી આપણે એક આપણા આરોગ્ય માટે એને વપરાશ કરી શકીએ છીએ ત્યાર પછી આ ઉપરાંત લગભગ પંદર હજાર પ્રકારના ફૂલવાળા છોડ થાય છે જે વિશ્વના લગભગ સાહીઠ ટકા છે અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ નામ પણ એના આપવામાં આવ્યા છે ફૂલોના આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ ફોર્મ સેવાળ કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ શકીએ છીએ કે આ હંસરાજ રાજ છે ફેન કે એમને ત્યાર પછી લી લીલ છે અને આ શેવાળ છે તમે નદીની અંદર જોઈ શકો છો વરસાદના ચોમાસાના સમયની અંદર આ શેવાળ તમને દિવાલ પર પણ જોવા મળશે તો આ રીતે આપણા દેશમાં એક અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હોય છે ભારતમાં પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે આયુર્વેદમાં લગભગ બે હજાર ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું કરે કરેલ છે અને આ રીતે એનો ઉપયોગ થઈ શકે છે આગળ જે વિદ્યાર્થી મિત્ર અહીં તમે જોઈ શકો છો અલગ અલગ વનસ્પતિઓ આજે પ્રદેશોની અંદર જોવા મળે છે તે અહીં દર્શાવવામાં આવી છે કુદરતી વનસ્પતિના પ્રકારોની વાત કરીએ તો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા પર નિર્ભર છે વિદ્યાર્થી મિત્રો આબોહવા જે છે એ આબોહવા ઉપર આધારિત હોય છે સમાન આબોહવા ધરાવતા પ્રદેશમાં સમાન વનસ્પતિ જોવા મળે એકસરખી વનસ્પતિ જોવા મળે છે અને આવા પર્યાવરણ સમ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે અહીં તમે જોઈ શકો છો કુદરતી વનસ્પતિના નકશો પણ આપવામાં આવેલો છે કોઈ અહીં તમે આપ્યું છે કે કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા પર આધાર રાખે છે સમાન આબોહવા ધરાવતે પ્રદેશમાં સામાન્યતા સમાન વનસ્પતિ જોવા મળે છે ત્યાર પછી આગળની વાત કરીએ તો એના વાત કરીએ તો આવા પર્યાવરણ સામ્યતા ધરાવતા પ્રદેશ કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિ પ્રદેશો કહેવામાં આવે છે અહીં આ નકશાની અંદર દર્શાવવામાં આવ્યું છે આ ટોપિકને તમે નોંધ કરશો કે કુદરતી વનસ્પતિના પ્રકારોને આપણે ટૂંકમાં આ વ્યાખ્યા જોઈ ગયા છે હવે આપણે પ્રકારોને વિસ્તૃત માહિતી મેળવવાના છે ચાર પ્રકારો છે પાંચ પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો એમાં ઊંચાઈ જમીન વરસાદ અને તાપમાન વિવિધતાને આધારે કુદરતી વનસ્પતિના પાંચ ભાગમાં વહેંચી શકાય છે કેટલા ભાગમાં પાંચ ભાગની અંદર આ પ્રશ્ન ચાર માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે એક એક તમે પ્રકારો ખૂબ જ અગત અગત્યનો છે તમે ધ્યાનથી એને નોંધ કરશો પહેલું છે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ત્યાર પછી ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ત્યાર પછી ચોથું છે સમશીતોષ્ણ કટિબંધ ચોથું છે સમશીતોષ્ણ કટિબંધ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો છેલ્લું છે ભારત ભા સોરી ભરતીના જંગલો એટલે કે મેનગ્રુવ જંગલો અહીં એક પછી એક નકશાનો એક નકશાની અંદર દર્શાવવામાં આવ્યું છે અને પાઠ્યપુસ્તકની અંદર પણ તમે એની વિસ્તૃત માહિતી મેળવી શકશો હવે આપણે વિગતે ચર્ચા કરીએ સૌપ્રથમ કે ઉષ્ણકટિબંધીય કટિબંધીય વરસાદી જંગલો હવે એની વાત કરું તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે છે એમાં એનું વિતરણ કે વરસાદી જંગલો જે છે ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ બસો સેમી કરતાં વધુ અને વાર્ષિક તાપમાન કેટલું હોવું જોઈએ તાપમાન બાવીસ સેમી કરતાં વધુ જોવા મળે છે તે પ્રદેશમાં આવા પ્રકારના જંગલો આપણને જોવા મળે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને તે છે આ તે કર કેરલ કેરળની અંદર દર્શાવવામાં આવ્યું છે દ્વીપકલ્પીય પ્રદેશોની અંદર સમુદ્રના કિનારે જે કોઈ રાજ્ય આવેલા છે એમાં આ જે જંગલો જોવા મળે છે કયા જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો હવે આ જંગલો જે છે એ જંગલો આમાં પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારમાં લક્ષદીપ આંધોબાન નિકોબાર અસમાન ઉપરી વિસ્તારમાં તમિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે તમિલનાડુ તમિલનાડુના તટીય પ્રદેશની અંદર આ વરસાદી જંગ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળતા હોય છે ત્યાર પછી આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે તેની આપણે વિગતે જોઈએ એમાં વૃક્ષો જે છે એમાં અહીં મહેંગોની અબનુસી રજૂડ રબર વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે ક્યાં આગળ તમિલનાડુ છે એવા રાજ્યોની અંદર આ મહેંગોની વૃક્ષ અહીં તમને બતાવવામાં આવ્યું છે ત્યાર પછી આમાં વરસાદી જંગલોમાં વિતરણ આ જંગલો જે છે વસ ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારમાં લક્ષદ્વીપ અંદોબાર નિકોબાર અસમના ઉપરી વિસ્તારમાં તમિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો નકશાની અંદર આ જે છે અંદોબાર નિકોબાર ટાપુઓ છે અહીં ત્યાર પછી અહીં દર્શાવવામાં આવ્યા છે અરબસાગરની અંદર લક્ષદ્વીપ ટાપુ કયા ટાપુઓ છે અરબસાગરની અંદર લક્ષદ્વીપ ટાપુઓ છે અને આ તમિલનાડુના તમિલ અંદોબાર નિકોબાર અસમની ઉપર ત્યાર પછી તમિલનાડુના તટીયોમાં લક્ષદ્વીપ લક્ષદ્દીપની અંદર આ તટીય પ્રદેશમાં આવા પ્રકારના જંગલો જોવા મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જઈએ તો આ આમાં ઉષ્ણકટિબે જંગલની અંદર આટલા પ્રકારના વૃક્ષો છે તે અહીં મહેગાનું વૃક્ષ આગળ પણ આપણે જોઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો હવે એમની વિશેષતા શું છે તો અહીંના વૃક્ષો કેવા સામાન્ય રીતે સાઠ મીટરથી ઊંચા હોય છે તે તમે અહીં જોઈ શકો છો સાઠ મીટરથી ઊંચા આ વૃક્ષો જોવા મળે છે આવા વિસ્તારની અંદર કયા કે વિશેષ કે સાઠ મીટરથી વૃક્ષો અહીં જોવા મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે ઉષ્ણ વિશેષ તો આ તમે અહીં જોઈ શકો છો આ પ્રકારનું જંગલ એ વિસ્તારની અંદર જોવા મળે છે ઝાડી ઝાકરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે ઝાડી ઝાકરાના કારણે શું હોય છે ભેજનું પ્રમાણ વધુ જોવા મળે છે આટલા ઊંચા વૃક્ષો આપણને ત્યાં જોવા મળતા હોય છે હવે આ જંગલો જે છે આ જંગલોની અંદર આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી આપણને જોવા મળતી નથી એની એક વિશેષતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અને આ જ તમે અહીં આ જંગલો બારેમાં શું જોવા મળે છે આપણને શું મળ જોવા મળે છે આપણને લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહી શકાય છે કે આ જંગલમાં પાનખર ઋતુ જેવી કોઈ ઋતુ હતી જેવી કોઈ ઋતુ હોતી નથી કારણ કે હંમેશા ત્યાં ભેજનું વાતાવરણ આપણને ભેજનું પ્રમાણ વધુ ત્યાં જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોની વાત કરીએ તો સામાન્ય રીતે આ જંગલો કયા પ્રકારના હોય આ જંગલોની અંદર સિત્તેરથી થી બસો સેમી સુધીનો વરસાદ ધરાવતો પ્રદેશમાં જોવા મળે છે આ નકશાની અંદર તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર હવે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોની વાત કરું તો ઉત્તર પૂર્વીય રાજ્યોમાં હિમાલયના તટીય વિસ્તારમાં પશ્ચિમ ઓડિસ્સા છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ ઘાટના પૂર્વીઢોળાવાડામાં વિંધ્યા અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે ભારતમાં આ જંગલનું પ્રમાણ વધુ હોય છે આપણા દેશની અંદર આ જંગલનું પ્રમાણ વધુ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોની ચર્ચા આપણે આવતા પ્રેયરની અંદર કરવાના છે વિદ્યાર્થી મિત્ર આજે આપણે જોઈ ગયા છે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગ સોરી વરસાદી જંગલો વરસાદી જંગલોની ચર્ચા કરી ગયા છે વિદ્યાર્થી મિત્ર આવતીકાલે ફરીથી આપણે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્ર તમે મારા વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં અમારી અમારા જે વિડીયો છે તે વિડીયો તમને दरोजना मरता मळतारही असतो